ડભોઈ બજારમાં નડિયા મળતા બંધ થઈ જતા લોખંડના પતરા ગરીબોને મોંઘા પડે છે. ડભોઈમાં ચોમાસા પૂર્વે છત ઉપર પ્લાસ્ટિક લગાવતા ગરીબો. સામાન્ય રીતે મારે તો 4 લોકો પોતાની બાલ્કનીમાં વરસાદના છાંટાનો અવાજ તે માટે ચોમાસા પૂર્વે પડદા લટકાવી દેતા હોય છે. ગરીબોને પોતાના ભાગ્યની જેમ પતરા પણ કાણા હોય તેવી, તેથી જેવું બહાર ચોમાસું તેવું જ ઘરની અંદર પણ ચોમાસું જતું હોય છે. આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કેટલાક લોકો પતરા રિપેરિંગ કરતા હોય છે અથવા જરૂરી પતરા બદલી કાઢતા હોય છે, પરંતુ સાવ ગરીબ વર્ગ છે કે જેઓ પતરા રિપેર કરાવી શકતા નથી તે પતરા બદલી શકતા નથી. એવું ગરીબ વર્ગના લોકો પોતાના છાપરા ઉપર પ્લાસ્ટિકની તાડપત્રીઓ, જેને પ્લાસ્ટિકની સાઇઝો કહેવામાં આવે છે, તે નાખીને વરસાદથી રક્ષણ મેળવવા માટેની કામગીરીમાં જોતરાઈ જવા પામ્યા છે. પહેલાના સમયમાં છાપરા ઉપર નડિયા નાખવામાં આવતા હતા, જે ચોમાસા પૂર્વે ચારી દેવામાં આવતા, જરૂરી નડિયા બદલી કાઢવામાં આવતા, એનાથી ચોમાસા પૂર્વે તૈયારી થઈ જતી હતી. પરંતુ હવે નડિયા જ બજારમાં બંધ થઈ ગયા છે ત્યારે લોખંડના અને સિમેન્ટના પતરા જ મળે છે, જે ગરીબ વર્ગને મોંઘા પડે છે. આવો વર્ગ પોતાના જર્જરિત થઈ ગયેલી છત ઉપર પ્લાસ્ટિક નાખી વરસાદથી રક્ષણ મેળવવાની કોશિશ કરે છે. મારું નામ વસાવ અશ્વિનભાઈ ગવાલિયા છે. કર્નેટ વસાહત 2 માંથી બોલું છું. તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. અમારે ગામમાં કર્નેટ વસાહતમાં છાપરાઓ છે કોકના, એટલે એનીમાં અમારે જે તાટપાત્રીઓ છે, ચોમાસું આવી રહ્યું છે, દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે, અને તાટપાત્રીઓ લેવાને દર વર્ષે અમે તાટપાત્રીઓ પાથરીએ છીએ, અને જે નાળિયેર છે તે નાળિયેર મળતા પણ નથી, અને પતરાની કિંમત ડિમાન્ડ વધી જાય છે, એટલે અમારથી એ પતરું લેવાતું નથી. તો તમે શું કરો છો? અમે બજારમાંથી તાટ પાત્રી લાઈન પછી વર્ષ પૂરતી નાખીએ છીએ, 12 મહિને ફાટી જાય. દર વર્ષે આવું કરો છો? હા, દર વર્ષે આ કરીએ. નાળિયા ઉપર નાખો છો કે પતરા પર નાખો? નાળિયા ઉપર નાખીએ છીએ, નાળિયામાં પાણી પડે ફાટી જાય, નાળિયા તો અમને મળતા નહીં, એટલે જે કઈ પેલું એનું જોવાનું ને એનું કઈ લાઈન પછી ઉપર તાટપાત્રી મૂકી દઈએ છે. પતરાનો ભાવ તો અત્યારે તો એક પતરાનો 2200 રૂપિયા બી છે, 1600 રૂપિયા બી છે, જેવું કન્ડિશન પ્રમાણે એની જે ડિમાન્ડ પણ એનું કઈ વજન પ્રમાણે જેવું છે. અત્યારે 1600 રૂપિયાનું પતરું છે, 2200માં બી છે, 16 ફૂટ પતરું મળે છે, 12 ફૂટ મળે છે, પણ એ પાત્રું લઈ શકતા નથી અમે, અને આજે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે.